વડોદરા શહેર નજીક આવેલ બાજવા ગામના ન્યૂ આંબેડકર નગરના રહીશો બેઘર કરી વિસ્થાપિત કર્યા અને ત્યારબાદ દત્તક લઈ પાયાની પ્રાથમિક સુવિધાઓ પૂરી નહીં પાડવામાં આવતા આજરોજ સ્થાનિક રહીશોએ જીએસએફસી કંપની વિરુદ્ધ નારેબાજી કરી રેલી કાઢી હતી. જીએસએફસી કંપની દ્વારા બાજવા ગામમાં વાડનગરમાં આવેલ સર્વે નંબર 215 અને 243 વાળી જમીનને ખેડૂત પાસેથી ખરીદ કરી હતી અને ત્યારબાદ આ જમીન ઉપરાંત સ્થળાંતર થયેલા ન્યૂ આંબેડકર નગરના રહીશોને પુનઃ મકાનો ફાળવી આપવાની બાહેધરી આપી હતી, પરંતુ જીએસએફસી કંપની સંચાલકોએ પોતાનું વચન પાળ્યું ન હતું અને ન્યૂ આંબેડકર નગર દત્તક લીધું હતું. દત્તક લીધા બાદ ન્યૂ આંબેડકર નગરના વિકાસ માટે મોટી મોટી વાતો જીએસએફસી કંપનીના સંચાલકોએ કરી હતી, માત્ર બણગા ફૂંકવામાં માહેર જીએસએફસી કંપનીના સંચાલકોએ આ વચન પણ પૂરું નહીં કરી સ્થાનિકોને પાયાની પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવી નથી, જેથી ત્યાંના સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આજરોજ ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોએ જીએસએફસી કંપની સંચાલકો વિરુદ્ધ મોરચો કાઢી ભારે નારાબાજી સાથે રેલી કાઢી હતી અને વિસ્તારમાં પાયાની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ કરી હતી. આજે રેલી એમાં એવા સંદર્ભમાં કાઢવાની આવી છે કે અમારે જે જગ્યા અમે રહેતા હતા પહેલાં વડનગર કરીને, એ જગ્યાએ અમારે જોડેથી જીએસએફસીએ અમને ટ્રાન્સફર કર્યું અને આ જગ્યા અમને આપી છે, જે ન્યૂ આંબેડકર નગરથી ઓળખાય છે. અને આ ન્યૂ આંબેડકર નગરની જગ્યા પર અમે લગભગ 27 વર્ષથી રહીએ છીએ, બરાબર. અને એના સંદર્ભમાં અમારે કેવું છે, એને જમીન કરવાની હતી, એ અમે માગણી જીએસએફસી જોડે કરી રહ્યા છે. લગભગ પણ 27 વર્ષ થઈ ગયા, પણ છતાં જીએસએફસી અમારું કોઈ પગલું લેતું નહીં. અને અમે વારંવાર એમડીને મળવા માટે અમે લેટર હોય લખ્યા, પણ એ લોકો અમને ગોળગોળ ફેરવે છે કે જમીન સંપાદક પાસે જાઓ, સચિવાલયમાં જાઓ, આવી રીતે અમને કર્યું. અમે કલેક્ટર કરે જે ગયા, પણ કલેક્ટરશ્રીએ અમને કીધું કે જો જીએસએફસી જે કરી આપતા હોય તો અમને કશું વાંધો નહીં. અમે જીએસએફસીને આ વસ્તુની જાણ કરી, છતાં જીએસએફસી અમારું કોઈ પગલું ભરતું નહીં. એટલે આજે આ પગલું ભર્યું છે, આજે અમે આ પગલું ભર્યું છે કે આજે રેલીનું આયોજન કરીને બાળકો, મહિલાઓ, પુરુષો સાથે બધા સાથે રહીને અમે આ રેલીનું આયોજન કર્યું છે. એના સંદર્ભમાં અમે કલેક્ટરશ્રીની પરમિશન લીધી છે, કમિશનરશ્રીની પરમિશન, જવાહરનગરની પરમિશન, છાની બધાને અમે પરમિશન લઈને આજે અમે આગળ વધવાના છે. અને આ રેલીનું સમાપન થયા પછી અમે જીએસએફસીને મેઇન ગેટના એડેમ બિલ્ડિંગના સામે બહાર રોડ સાઇડ જે છાનીવાળા રોડ પર અમે ત્યાં તંબુ નાખીને ઉપાસન પર બેસવાના છે, ભાલેરાવ ખંડુ ગણપત, બરાબર. અને આ જે અમે પરમિશન લીધી હતી, અમારો રૂટ હતો જીએસએફસીના ટાઉનશીપ રહીને જવાનો અમારો રૂટ હતો, પણ કમિશનરશ્રીનો કંઈ ફોન આવ્યો અમારા ભાલેરાવ ખંડુ ગણપતના એના પર કે ભાઈ તમે આ રૂટ ચેન્જ કરો અને છાની રહીને આવો. છતાં અમે જવાહરનગરના પીએ અમારા મકવાણા સાહેબને જાણ કરી કે મકવાણા સાહેબને કીધું અમે આ રેલી અહીંથી જવાના છે. મકવાણા સાહેબ કીધું કે તમે સંભાજી કોઈ ટેન્શન ના લેશો, અમારી જવાબદારી કે જે છાનીના પીએ આવે છે વાઘેલા, એમને હોય કીધું કે અમે આ રૂટ આવી બદલો. મેં કીધું એની જવાબદારી લેશે કોણ, જો રૂટ થયા પછી કશું થાય એની જવાબદારી લેશે. તો એ લોકો કે જવાબદારી અમારી,